અમદાવાદમાં ભારે પવનના કારણે અનેક સ્થળે બેનરો અને વૃક્ષો ધરાશાયી થયા છે। શહેરના સુરધારા સર્કલ પાસે લગાવવામાં આવેલું બેનર પણ પવનના કારણે ધરાશાયી થયું છે। જો કે બેનર ધરાશાયી થતાં કોઈને ઈજા નથી થઈ। આજે સવારથી જ અમદાવાદમાં વાદળછાયું વાતાવરણ છે, પવન ફૂંકાની સાથે ઝરમર વરસાદ છે અને પવનના કારણે આ જે હોર્ડિંગ્સ છે એ નીચે પડી ગયું છે। अमदावाद शहर में भारे पवन साथ वातावरण में पलटो आवाना कारणे अनेक नाना बेनरो अने वृक्षों धराशायी थवानी घटनाओं बहार आती होय छे। तेवी ज एक घटना अमदावादना सुरधारा सर्कल छे, ज्यां एक बेनर लगावेलू छे ते पवन फूंकाने कारणे धराशायी थयुं छे। ए साथे ज आगळ एक झाड़ पण छे, तेनी शाखाओ पण तूटी छे। एटले आ जे घटनाओ छे, पवन जे रीते वातावरण में पलटो आव्यो छे तेने लईने बनी रही छे। जो कि सदनसीबे कोईने इजा नथी थई ए सारूं छे, परंतु आ जे बेनर छे ए धराशायी थयुं छे अने आवी अनेक घटनाओ बहार आवी छे। भारे पवन સાથે કહી શકાય કે શહેરમાં અનેક વિસ્તારોમાં બેનર ધરાશાયી અને વૃક્ષો ધરાશાયી થવાની ઘટના નજરે પડી રહી છે। કેમેરામેન શૈલેષ સાથે આશકા જાની, ઝીમડી, અમદાવાદ। ભાવનગરમાં ભારે પવન ફૂંકાતા પતરા ઢળી પડ્યા છે। ઝરમર વરસાદ સાથે પવન ફૂંકાતા પતરા ઢળ્યા છે। ઓવરબ્રિજના કામ માટે લગાવવામાં આવેલા પતરા, આડેશ માટે બાંધવામાં આવેલા પતરા પણ ઢળી પડ્યા છે। ગઈકાલે ભાવનગરમાં ધાર્મિક કાર્યક્રમનો ડોમ ધરાશાયી થયો હતો। પંચમહાલના ગોધરામાં ધીમી ધારે કમોસમી વરસાદ છે। વહેલી સવારથી વાતાવરણ ઠંડુ છે, હાડ તીજવતી ઠંડી સાથે વરસાદ છે। વરસાદ અને ઠંડીના કારણે જનજીવન પ્રભાવિત થયું છે। ગોધરામાં સતત બીજા દિવસે આ વરસાદી માહોલ છે, કમોસમી વરસાદ છે અને ગ્રામીણ વિસ્તારમાં ખેડૂતોની મુશ્કેલી વધારી રહ્યો છે આ વરસાદ। તો કમોસમી વરસાદથી બોટાદના ખેડૂતો ચિંતિત થયા છે। માવઠાથી તુવેર સહિતના પાકને ભારે નુકસાન થયું છે। મોડી રાત્રે ભારે પવન સાથે ઝરમર વરસાદ વરસ્યો છે। સતત બે દિવસથી બોટાદમાં વરસાદી માહોલ છે। સતત વાદળછાયા વાતાવરણ અને ઝરમર વરસાદથી ખેડૂતોની ચિંતામાં પણ વધારો થયો છે। તો માવઠાએ ચિંતા વધારી છે। બોટાદ અને ગ્રામીણ પંથકમાં આ માવઠું નુકસાન લઈને આવી રહ્યું છે। આ માવઠું ખેડૂતોને પડ્યા પર પાટું જેવી પરિસ્થિતિ સર્જાઈ રહી છે। કમોસમી વરસાદથી ભાવનગરના ખેડૂતો ચિંતિત થયા છે। ભારે પવન સાથે વરસાદથી કેળના પાકને પણ નુકસાન થયું છે। છેલ્લા બે દિવસથી ભાવનગરમાં કમોસમી વરસાદ છે। મોડી રાત્રે ભારે પવન સાથે વરસાદથી કેળનો પાક ઢળી પડ્યો છે। કેળના પાકમાં ભારે નુકસાન થતાં જેસર ગામના ખેડૂતોની ચિંતા પણ વધી છે। તો ભાવનગર પંથકમાં કેળનો આખો પાક ઢળી પડ્યો છે। આપ જોઈ શકો છો મોટું નુકસાન ખેડૂતોને અહીંયા થઈ રહ્યું છે। આ મુસીબતનું માવઠું કમોસમી વરસાદથી ભાવનગરના ખેડૂતો હવે ચિંતિત બન્યા છે અને નુકસાન એક પછી ખેડૂતને થઈ રહ્યું છે।